एक इंजीनियरिंग कंपनी जे 70% उत्पादन शक्तिए काम करे छे तेनी चालू वर्षनी परिस्थितिना आंकड़ा नीचे मुजब छे। समतूट बिंदु 80 करोड़, पीवी रेशियो 40%, सलामतीनो गाळो 20 करोड़। बोर्ड ऑफ डिरेक्टर्से तेनी पाछली मीटिंगमां नीचेना ફેરફારો સાથે ઉત્પાદન 98% શક્તિ સુધી વધારવાનું નક્કી કર્યું। ઓકે, પહેલાં તો હાલની પરિસ્થિતિ તો ગણી લઈએ, પછી આપણે બીજું જોઈએ। હાલની પરિસ્થિતિ સમતૂટ બિંદુ 80 કરોડ, એટલે પહેલાં તો 70% ઉત્પાદન શક્તિ, સમતૂટ બિંદુ બીઈપી 80 કરોડ, પીવી રેશિયો 40%। ચાલો આ બે વસ્તુ પરથી શું મળશે, બીઈપી અને પીવી રેશિયો પરથી શું મળશે? સ્થિર ખર્ચા મળે। બીઈપીનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર બરાબર બીઈપી 80 કરોડ આપેલું છે, સ્થિર ખર્ચા મળશે, પીવીઆર 40% છે, તો 80 કરોડના 40% કેટલા થશે? 32 કરોડ રૂપિયા સ્થિર ખર્ચા થશે। અવાજ સંભળાય છે ને બધાને? ઓકે, બીજું સલામતીનો ગાળો આપેલો છે। ચલો, સમતૂટ બિંદુ પણ આપેલું છે ને સલામતીનો ગાળો પણ આપેલો છે, બંને આપેલું હોય તો બીજું શું મળે? વેચાણ, એટલે વેચાણ બરાબર એ તો છે જ, એ તો કોઈ ખોટું નથી, પણ બીઈપી પ્લસ માર્જિન ઓફ સેફ્ટી। હા, બીઈપી કેટલા છે? 80 કરોડ અને માર્જિન ઓફ સેફ્ટી 20 કરોડ, એટલે આ ટોટલ કરવાનું છે, એટલે 100 કરોડ આવશે વેચાણ। એ 100 કરોડ તો 70% ઉત્પાદન શક્તિ માટે છે ને, 70% ઉત્પાદન શક્તિ માટે 100 કરોડ થયું। ઓકે, બીજું સલામતી ગાળો છે, પીવીઆર છે, નફો પણ મળશે હાલની પરિસ્થિતિનો? નફો કઈ રીતે કરશો, લાવશો? કયું સૂત્ર મૂકું? બે રીતે મળે છે, વેચાણવાળું સૂત્ર મૂકીને પણ મળે અને માર્જિન ઓફ સેફ્ટીનું સૂત્ર મૂકીને પણ મળે ને। વેચાણવાળામાં એફ પ્લસ પીના છેદમાં પીવીઆર અને માર્જિન ઓફ સેફ્ટીનું સૂત્ર મૂકીએ તો પીના છેદમાં 40%, એટલે 8 કરોડ, 100 કરોડનું વેચાણ કરે ત્યારે 8 કરોડનો નફો મળે। ઓકે, ચલો હવે આપણે જોઈએ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની પાછલી મીટિંગમાં નીચેના ફેરફારો સાથે ઉત્પાદન 98% શક્તિ સુધી વધારવાનું નક્કી કર્યું છે। અત્યારે 70% છે ને, હવે 98 કરવાનું છે, બરાબર છે? તો 70% બરાબર 100 કરોડ, તો 98% બરાબર કેટલા કરોડ? તો કેટલા આવશે 98% માટે? 14 × 97 = 98, એટલે 140 કરોડ, હે ને? ચલો,
140 કરોડ વેચાણ મળશે આપણને. ત્યાર પછી વેચાણ કિંમતમાં 5% ઘટાડો થશે. એટલે વેચાણ તો 140 કરોડ રૂપિયા થાય નહીં, આપણે તો એકમોની વાત કરવાની છે. હા, પહેલાં તો એકમોની વાત કરવાની છે. એકમોને આપણે 98% સુધી લઈ જવાના છે અને વેચાણ કિંમત તો આપણે ઘટાડવી પડશે. તો વેચાણ કિંમત ઘટાડશું તો વેચાણ, કુલ વેચાણમાં તો ફેરફાર થઈ જશે. આપણે જે વેચાણ શોધી કાઢ્યું પણ એ વેચાણમાં તો ફેરફાર થઈ જશે, બરાબર. એટલે આને આપણે કાઢી નાખીએ. કે આની અંદર વેચાણની અંદર તો વેચાણ કિંમત પણ હોય ને ઉત્પાદન શક્તિ એટલે કે એકમો પણ હોય. ચલો એ આપણે પછી લઈએ. વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરો. વેચાણ કિંમત આપણે ધારીએ કે એસ હતી અને એમાં 5% ઘટાડો કરીએ. 100 ધારવી છે કે એસ ધારવી છે? 100 ધારીએ. તો વેચાણ કિંમત 100 હતી, એમાં 5% ઘટાડો કરીએ તો એસ બરાબર 100 - 5% એટલે 95%. પછી સ્થિર ખર્ચમાં 8 કરોડનો વધારો કરવો. સ્થિર ખર્ચ કેટલા છે? 32 કરોડ. એટલે એફ બરાબર 32 કરોડ પ્લસ બીજા 8 કરોડ એટલે 40 કરોડ. પછી શું કહે છે, ચલિત પડતરમાં વેચાણના 5% જેટલો ઘટાડો કરવો. ચલિત પડતર આપણે શોધેલી નથી. શોધેલી છે? નથી. પણ ચલિત પડતર મળશે ખરી? પીવીઆર એટલે ટકાવારીમાં મળશે ને? એટલે કુલ મળશે અથવા તો ટકાવારીમાં મળશે. તો ટકાવારીમાં વાત કરીએ તો જૂની કેટલી હતી ચલિત પડતર? વી બરાબર તો કે 100 માંથી 40% બાદ કરો એટલે 60% મળે. જૂની 60% હતી. તો હવે નવી ચલિત પડતર કેટલી થઈ જશે? તો એમ કહે છે કે વેચાણના 5% જેટલો ઘટાડો કરવો. વેચાણ કેટલું છે? તો કે પહેલાં જૂની હતી તે લખીએ 60%. હવે એમાંથી વેચાણના 5% બાદ કરવાના છે. વેચાણના 5% એટલે કોના, કયા વેચાણના 5%? નહીં, વેચાણના 5% એટલે 60% હતું વેચાણ. આજે 60% હતા એ વેચાણના જ 60% હતા ને? અને એ 60%માં વેચાણના 5% ઘટાડો કરવાનો. એટલે જો તમે ધ્યાન આપજો, હાલના વેચાણના બરાબર. તો પહેલાં શું હતું, એને શું કહીશું આપણે, વેચાણના 55% હતા માઇનસ, અરે 60% હતા માઇનસ વેચાણના 5% બાદ કરીએ બરાબર. એટલે વેચાણના 55% કરવાના. વેચાણના 55% એટલે વેચાણ કેટલું છે આ વખતે? 95%. એ 95%ના 55%. બાવન પોઈન્ટ પચીસ. આવો એક દાખલો હતો એ તમારે સેમ સિક્સમાં. આવો એક દાખલામાં આવું હતું, વેચાણના 1% આપેલા હોય ને ત્યારે આવું કરવું પડે. યુનિવર્સિટીનો જ હતો કદાચ. પછી મૂડી, હા સમજાવું એક જ મિનિટ. એમ પહેલા જે હતા એ વેચાણના કેટલા 1% હતા? વેચાણના 60%. જૂનનું 100 વેચાણ હતું તો 100ના 60% હતા હે ને? પણ એ 100 પ્રમાણે હતા. હવે આપણે કેટલા 1% ઘટાડો કરવાનો છે? હા ને, હવે અહીંયા આપણે વેચાણના શબ્દ લખ્યો હોય તો બધામાં વેચાણ શબ્દ લખવાનો. વેચાણના 60% હતા, એમાંથી વેચાણના 5% બાદ કરવાના. આપણે શું કરીએ, 60માંથી 5% બાદ કરી દેતે તો શું થતે? 60ના 5% કેટલા થાય? 3 થાય ને? તો નોર્મલ કીધું હોય વાક્ય વેચાણના શબ્દ નહીં આપેલું હોય તો 60માંથી 3 જાય તો
57% કરી દેતી ડાયરેક્ટ જ, બીજું કંઈ જ નહીં કરતી, હે ને? હવે વેચાણના 60%માંથી વેચાણના 5%, વેચાણ એટલે નવું વેચાણ, હે ને? હવે આપણે નવું લેવાનું છે, કારણ કે પહેલાં જૂનું હતું. તો 60% માઇનસ 5% એટલે કેટલા થશે? 55%. પણ આ વેચાણ નવું કેટલું છે? વેચાણ કિંમતને કારણે, વેચાણ કિંમતની સાથે જ લેવા દેવા છે ને આપણે, એટલે 95% ના 55%. એટલે 95% ના 55%, 52.25. ઓકે, ચલિત ખર્ચ આપણે 52.25 લેશું, એટલે પીવી રેશિયો પણ એ પ્રમાણે વેચાણના મળશે ને. 100માંથી 52.25 જાય તો 47.75 જેવો પીવી રેશિયો આવી જશે. બીજું એમ કહે છે, મૂડી ખર્ચ અને કાર્યશીલ મૂડી માટે વધારાની નાણાંની જરૂરિયાત 20 કરોડની રહેશે. હવે 20 કરોડ આપણે વધારે લાવવાના, કાં તો વધારે 20 કરોડનો પ્રોફિટ કરવો પડશે, અને કાં તો સ્થિર ખર્ચામાં જ આપણે 20 કરોડ વધારી દેવા પડે. ટૂંકમાં ફાળો 20 કરોડ વધવો જોઈએ, પ્રોફિટને વધારો કે સ્થિર ખર્ચને વધારો, ફાળો સમજ પડે છે ને? જે આપણે અંશમાં લખીએ તે ફાળો, છેદમાં લખીએ તે ફાળાની ટકાવારી, અથવા એકમ દીઠ ફાળો. ઓકે, તો એ 20 કરોડનો વધારો કરવાનો છે. આમાં પણ પેલું 52.25% પાછા વેચાણના છે ને, એટલે પીવી રેશિયો બી આ તો 25%માં આપણે લીધો. આપણે તો 100 ધારેલું છે, એટલે આપણે તો રૂપિયામાં લેવું પડે ને, એટલે આ ટકા નથી, રૂપિયા છે. 95 તો વેચાણ જ આપણે લીધું છે, પહેલાં 100 હતું, હે ને? એકમ દીઠ નથી એટલે આપણે ધારીને કરેલું છે. 95 ના 55%, એટલે આ રૂપિયામાં ગણાશે, એટલે આપણે પેલું પીવીઆર શોધવો પડશે. પીવીઆર કેટલો આવશે? એસ માઇનસ વી અપોન એસ ગુણ્યા 100. એટલે એસ કેટલો છે અત્યારે? 99 માઇનસ 20, એટલે 52.25% જોઈએ છે ને પાછો. 95 આવશે ને, વેચાણ 95 છે ને, ગુણ્યા 100. કેટલા આવે છે મને કહેજો. ઓકે 45%. ચલો, ત્યાર પછી મૂડી ખર્ચ અને કાર્યશીલ મૂડી માટે વધારાની નાણાં જરૂરિયાત 20 કરોડ. હવે તમારે ગણતરી કરવાની છે. સ્થિર ખર્ચ આવી ગયા, ચલિત ખર્ચ આવી ગયા, નફો આગળનો હતો એ તો આપણે મૂકવો પડશે. હવે તમારે ગણતરી કરવાની, હાલનો નફો જાળવી રાખવા માટે. હાલનો નફો કેટલો છે? 8 કરોડ. એટલે હાલનો નફો જાળવી રાખવાનો, એટલે અત્યારે નફો કેટલો રાખવાનો છે આની અંદર પણ? 8 કરોડ રાખશો, અને નાનું કરી દઉં ને. 8 કરોડ નવી પરિસ્થિતિમાં નફો પી પણ 8 કરોડ રાખવાનો. પછી બીજું શું કહે છે? તથા વધેલી પ્રવૃત્તિને કારણે 4 કરોડનો વધારાનો નફો કમાવવાનો હોય. 8 કરોડ તો જૂની પદ્ધતિ, અને પ્લસ વધારાની પ્રવૃત્તિ થાય એને કારણે બીજો 4 કરોડ, એટલે પ્લસ બીજો 4, એટલે નફો વધી જશે. હાલનો તો જાળવવાનો જ છે, પ્લસ બીજો જે નવું ઉત્પાદન ક્ષમતાએ કામ કર્યું તેને કારણે બીજો 4 કરોડ. અને વધારાનું મૂડીરોકાણ પર 20% વ્યાજ જોઈતું હોય તો વધારાનું મૂડીરોકાણ કેટલું કીધું છે? વધારાનું મૂડીરોકાણ કહેલું છે કશે? પહેલું જ આપણે, એ તો નાણાંની જરૂરિયાત છે. મૂડી ખર્ચ અને કાર્યશીલ મૂડી માટે વધારાના નાણાંની જરૂરિયાત 20 કરોડ છે. તો આપણે પેલો સ્થિર ખર્ચની અંદર વધારો કરવો પડશે ને, મેં તમને કીધેલું સ્થિર ખર્ચમાં વધારો કરવો પડશે.
તો વધારાની નાણાંની જરૂરિયાત તો 20 કરોડ છે, પણ એ મૂડી તરીકે જોઈએ છે, મૂડી ખર્ચ કીધું છે, પણ એનું વ્યાજ આપણે ગણવાનું છે સ્થિર ખર્ચમાં. તો 20 કરોડના 20% કેટલું વ્યાજ થાય? મેં તમને કાલે પણ કીધેલું, આ 20 કરોડના 20% એટલે 4 કરોડ બીજા આની અંદર સ્થિર ખર્ચમાં ઉમેરવા પડશે, પ્લસ 4 કરોડ. સમજ પડી આ કે નહીં? ઓકે, સમજાવું. જો આની અંદર ફરીથી વાત છે, ઉપરનું વાક્ય જુઓ કે પહેલાં તો આપણને ચોથો પોઈન્ટ જે શું આપેલો છે, મૂડી ખર્ચ અને કાર્યશીલ મૂટે મૂડી માટે વધારાના નાણાંની જરૂરિયાત છે ધંધાને, ધંધાને છે એટલે 20 કરોડ લાવશે. તો 20 કરોડ ક્યાંથી લાવશે? લોન લઈને લાવે, અથવા તો ડિબેન્ચર બહાર પાડે, અથવા તો કંઈ પણ રીતે લાવે. હવે 20 કરોડ લાવે તો લોન લે અથવા તો ડિબેન્ચર બહાર પાડે, પણ એ લોકોને દર વર્ષે વ્યાજ આપવું પડે કે નહીં? તો એ વ્યાજ કેટલું ગણ્યું છે એ લોકોએ? 20%. તો 20 કરોડના 20% વ્યાજ જે છે, આ વ્યાજ છે તે કયો ખર્ચ ગણાય, ચલિત કે સ્થિર? એને ઉત્પાદનના એકમો સાથે કોઈ લેવા દેવા નહીં, એટલે સ્થિર ખર્ચમાં ઉમેરવું પડે, એટલો વધારાનો ખર્ચો છે. એટલે આપણે સ્થિર ખર્ચમાં એ બીજા ઉમેરશું. 32 કરોડ તો હતો જ, 8 કરોડ બીજો કરવો પડશે, કારણ કે ઉત્પાદન ક્ષમતા વધારીએ છીએ એટલા માટે. અને 4 કરોડ શેનો? તો કે 20 કરોડના વ્યાજના, 20 કરોડના 20% લખે વ્યાજના, એટલે સ્થિર ખર્ચ વધી જશે 44 કરોડ. પછી તો સુધારેલું વેચાણ કેટલું હશે? હવે આપણે વેચાણ શોધવાનું છે. ચલો વેચાણ, તો વેચાણનું સૂત્ર ચલો એફ કેટલું છે? 9, 44 કરોડ. પછી નફો કેટલો છે? 9, 12 કરોડ. અને પીવીઆર 9 કેટલું છે? 45. ઓકે, તો ટકા એક સો ચોવીસ પોઈન્ટ ચુમ્માલીસ કુલ વેચાણ આટલું થવું જોઈએ, બરાબર? કુલ વેચાણ, વેચાણ કિંમતમાં તો ઘટાડો થઈ ગયો છે, બરાબર? કુલ વેચાણ. હવે એના માટે જે પણ કંઈ આપણે ઉત્પાદન ક્ષમતા વધારવાની હતી, તો એના માટેના ખર્ચા પણ ઉમેરી દીધા છે, ચલિત ખર્ચમાં, સ્થિર ખર્ચમાં, જે પણ કંઈ ફેરફાર કરવાનો હતો તે. હવે શું શોધવાનું કીધું છે? સુધારેલું વેચાણ, સુધારેલું વેચાણ તો મળી ગયું, બસ તો પતી ગયું. ઓ સોરી, ઓ છે ને, બ પાછળ આપેલું છે. સુધારેલા આંકડા ગણી કાઢો, એટલે સમતૂટ બિંદુ પાછું નવું શોધવાનું, પીવી રેશિયો શોધવાનો અને સલામતીનો ગાળો શોધવાનો. હવે નવું સમતૂટ બિંદુ આપણે શોધીએ, બીઈપી બરાબર એફના છેદમાં પીવીઆર બરાબર એફ કેટલું છે? 44ના છેદમાં 45%. સેવન્ટી સેવન 77 કન્ટિન્યુ જાય છે, તો કાં તો 7ની ઉપર લાઈન કરી દો, કાં તો 7-8 કરી દો. હવે આવા રૂપિયામાં ને બધામાં આપણે એનો ઉપયોગ વારંવાર નહીં કરવાનો હોય તો ઉપર લાઈન નહીં કરવાનો, પણ પીવીઆર વાળામાં કરવાનું, લાઈન પીવીઆર શોધતા હોય એમાં કરવાનું. બીપીમાં તો આંકડા રૂપિયામાં છે, એટલે કરોડ રૂપિયા, એમાં લાઈન નહીં કરવાનું, આંકડો વધારી દેવાનો. પછી પીવી રેશિયો, પીવી રેશિયો એ તો આપણે શોધી લીધો ને, એ જ તો પાછો પાછ ચેન્જ ક્યાં થવાનો છે. સલામતીનો ગાળો, સલામતીનો ગાળો માર્જિન ઓફ સેફ્ટી, કારણ કે હવે આપણે નફો જોઈએ છે આમાં, તો પીના છેદમાં પીવીઆર, અથવા પેલા વેચાણ આવ્યું ને 124.44, એમાંથી આ બાદ કરી દો તો પણ આવી જાય, અને નફામાંથી પણ કરીએ તો પણ આવી જાય. તો પી નફો કેટલો છે? 9, 12 અને છેદમાં 45, બોલો કેટલા આવે છે? 26.66 કરો કે 67 કરો?
67 करो के 66 विचारी ने कहजो, बने नो सरवाड़ो वेचाण थवू जोईए। 67 करशो तो वेचाण तमारो 124.45 करोड़ थवू जोईए, तो 67 थाय। समज पड़ी? आ बने नो सरवाड़ो करो जोईए, એ બંનેનો સરવાળો વેચાણ જેટલો હોવો જોઈએ ને, 124.44. જો તમે 67 કરી દેતે તો એક વધી જતે. અચ્છા, તમે પહેલાં માર્જિન ઓફ સેફ્ટી શોધેલું હોતે ને તો 26.67 આવતે, અને પછી એના પરથી વેચાણમાંથી બાદ કરીને મારે બીઈપી શોધ્યું હોતે ને તો એ તમારે 97.77 લખવું પડતે. સમજ પડી? હા, સમજ પડી ને? હા, એટલે આવું થાય ક્યારેક, એટલે એક્ઝેક્ટ જવાબ નહીં આવે પણ એ લોકો સમજી જાય કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ નથી, એના માર્ક તો તમને પૂરા જ મળે. ક્લિયર? બીજું કંઈ શોધવાનું નથી ને? ઓકે, જોવું હોય તો જોઈ લો, એક નજર મારી લો. એ લિમિટેડ, પી ક્યુ આર અને એસ એવા બ્રાન્ડ નામથી ચાર પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેમનું વેચાણ મિશ્રણ 33.33%, 41.66%, 16.66% અને 8.33% અનુક્રમે છે. તેનું એક મહિનાનું બજેટ મુજબનું વેચાણ 60,000 છે, એટલે ટોટલ 60,000 છે. હવે 60,000ને તમે પહેલાં પ્રમાણ સાથે ગુણી દો એટલે તમને દરેકનું અલગ અલગ સેપરેટલી વેચાણ મળી જશે. પછી કામગીરી પડતર નીચે મુજબ છે. કામગીરી પડતર એટલે તમારે પહેલાં ત્રણ પ્રવાહ આવતા હતા ને, કામગીરી પ્રવાહ, રોકડ પ્રવાહ, એટલે રોકડ પ્રવાહની કામગીરી પ્રવાહ, રોકાણ પ્રવાહ અને પેલું નાણાકીય પ્રવાહ. એમાં જે કામગીરીની અંદર જે પણ વસ્તુ આવે તે બધું કામગીરી પડતર કહેવાય, બરાબર? અથવા તો નોર્મલ ધંધો વેપાર કરવા માટેના જે ખર્ચા હોય તેને કામગીરી પડતર કહેવાય, અથવા તો સંચાલન પડતરને કામગીરી પડતર કહેવાય, એટલે કે વેચેલ માલની પડતર પ્લસ સંચાલન ખર્ચા, બરાબર? સંચાલન એટલે એની અંદર ચલિત અને સ્થિર બે છે. ચલિતમાં પી ક્યુ આર એસ માટે અલગ અલગ ટકા આપેલી છે વેચાણ કિંમતની, અને સ્થિર ખર્ચમાં દર મહિને 14,700 મહિનાનું કીધું છે. હવે વાર્ષિક છે કે માસિક એ જોઈ લઈએ આપણે જરા. ચલો, તો સમગ્રપણે બધી વસ્તુઓનું સમતૂટ બિંદુ ગણી કાઢો. સમગ્રપણે કીધું છે, સમગ્રપણે કીધું હોય તો એક જ વખત શોધવાનું ને. ચલો, ટોટલ કરીને મીન્સ સૌથી પહેલાં તો આપણે શું કરશું, આમાં બધાને અલગ પાડવાનું જરૂર તો પડશે જ. સ્થિર ખર્ચ માટે તારીખ નથી, એટલે પેલું એવું નથી કીધું ને, માસિક ખાલી માસ દર મહિને કીધું છે ને 14,700, અને આપણે સમતૂટ બિંદુ શોધવું છે. ચલો આપણે જોઈએ, પહેલાં પી ક્યુ આર એસ લખી દઉં અને કુલ. હવે સૌથી પહેલા શું આપેલું છે, વેચાણ. વેચાણ કેટલું છે? કુલ 60,000. અને બધાનું પ્રમાણ કેટલું છે? આપણે ઉપર પ્રમાણ લખી દઈએ, 41.2%, એટલે 0.66, અથવા તો 16.67 અને 8.33. ચલો, 60,000ના 33.1% એટલે ત્રીજો ભાગ 20,000 આવશે. પછી 60,000ના 16.67 એટલે છઠ્ઠો ભાગ એટલે 10,000 આવશે.
અને એના પણ અડધા કરે તો 8.33 એટલે 5,000 આવશે, અને બાકીના 60માંથી 20 ને 10 30 ને 5 35 જાય તો 25,000 આવશે. વેચાણ પછી ચલિત કરી લઈએ, ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા વેચાણ કિંમતના 60%, બાર હજાર. દરેક વસ્તુ માટે અલગ અલગ વેચાણ કિંમત હોય ને. 25,000ના 68%, 17,000. પછી 10,000ના 80%, એટલે 8,000. પછી 60,000ના 40%, 5,000ના 40%, 2,000. આમાં પણ તમે ટોટલ કરી દો, 12 ને 17, 12 ને 8 20, 20 ને 39, 39 આવશે. ઓકે, આમ જોવા જઈએ તો કુલ આપણને કુલ ચલિત નથી મળ્યું, બરાબર? કુલ ચલિત નહીં મળતે, આ તમારે અલગ અલગ શોધવું પડ્યું ત્યારે કુલ ચલિત મળ્યું. ચલો હવે કુલ ચલિત છે અને આ બધી બાદબાકી કરું તો આપણને ફાળો મળે. સાઈઠમાંથી 39 જાય તો હે, અચ્છા તમે પહેલું કરો છો 8,000, તો 7 ને 8 25. પછી ₹3,000 સરવાળો કરો તો બી 21,000 આવી જશે. હવે સ્થિર ખર્ચ સમતૂટ બિંદુ શોધવાનું છે ને. હવે સમતૂટ બિંદુ શોધવું હોય તો સમતૂટ બિંદુમાં સ્થિર ખર્ચા કેટલા હોવા જોઈએ? સ્થિર ખર્ચા તો દર મહિને 14,700 આપેલા છે. તો આપણું પીવીઆર કેટલો આવે છે પહેલાં એ જોઈ લઈએ. પીવીઆર એટલે ચલિત ફાળો, ફાળો ફાળો એટલે 21,000 અને વેચાણ એટલે કે 60,000 ગુણ્યા 100, 35%. અને આપણે સમતૂટ બિંદુ શોધવાનું છે ને, તો સ્થિર ખર્ચા કેટલા આપેલા? 14,700 એફના છેદમાં પીવીઆર, 14,700ના છેદમાં 35%. કેટલા આવે છે? 42,000. પાકું 42,000 આવે છે. ઓકે, ક્લિયર?